रोड पर बेरोकटोक थई रही छे मौतनी सवारी, गामडाओमां दौड़ी रही छे मौतनी जीपो। मौतनी सवारीना आ दृश्यो छे साबरકાંઠાના। પોલીસની રહેમ નજર હેઠળ અને પૈસાની લાલચમાં કેટલાક લોકો મુસાફરોના જીવના દુશ્મનો બની ગયા છે। પોલીસના ડર વગર 8 વ્યક્તિઓના પાસિંગમાં 40-40 લોકો ભરી જીપ ચલાવી રહ્યા છે। વડાલી રોડ પર જતી આ જીપને જ જોઈ લો, જીપની અંદર તો બેસવાની પણ ક્યાંય જગ્યા નથી। લોકોને ઘેટા બકરાની જેમ ભર્યા છે, કેટલાક લોકો જીપમાં લટકતા દેખાઈ રહ્યા છે। ઉપરથી જીપની હાલત પણ ખખડધ જ છે, છતાં ખચોખચ મુસાફરો ભરીને રોડ પર મોતનું વાહન દોડી રહ્યું છે। જીવલેણ સવારીના આ દ્રશ્યો છે ખેડાના। ખેડામાં ટેમ્પોમાં ઘેટા બકરાની જેમ ભરેલા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો। કઠલાલ મહુદા રોડ પર બે ટેમ્પામાં વિદ્યાર્થીઓને લઈ જતા હોવાનો વિડીયો સામે આવ્યો। જોખમી મુસાફરી કરતા ભૂલકાઓના વિડીયોને લઈ ઉઠ્યા અનેક સવાલ। આ બાજુ ગોધરાના લોકો પણ જીવના જોખમે સવારી કરી રહ્યા છે। કોઈ દરવાજા ખુલ્લા કરી સવારી કરે છે, તો કેટલાક વાહનો ખીચોખીચ ભરેલા છે। લોકોને મોતનો ડર નથી ને વાહન ચાલકોને પોલીસનો ખોફ નથી, પરંતુ આવી સવારી કરતા બચવું જોઈએ। 2000ની નોટ બેંકમાં જમા કરાવવાનો સમય પૂર્ણ થતા અમદાવાદમાં નોટબંધી જેવા દ્રશ્યો જોવા મળ્યા। આરબીઆઈ ઓફિસ બહાર જોવા મળી લાંબી લાઈન। આ દ્રશ્યો નોટબંધી વખતના નથી, આરબીઆઈ ઓફિસ બહારની આ તસવીર આજની છે। કેમ કે 2000ની ગુલાબી નોટને બેંકમાં જમા કરાવવાનો સમય પૂર્ણ થઈ ગયો છે, ત્યારે હજુ ઘણા લોકો પાસે ગુલાબી નોટના બંડલ પડ્યા છે। આવા લેટ લતીફ લોકો હવે જાગ્યા છે, 2000ની નોટ જમા કરાવવા માટે લાઈનો લગાવી રહ્યા છે। દરમિયાન અમદાવાદની આરબીઆઈ ઓફિસની બહાર વહેલી સવારથી આ પ્રકારની લાઈનો લાગે છે। લોકો 2000ની નોટો જમા કરાવવા માટે ઉમટી પડે છે, મહિલાઓ પણ કતારમાં જોવા મળી રહી છે। તહેવારો ટાણે પૈસાની જરૂર હોવાથી લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। ગુજરાતના જ નહીં પરંતુ રાજસ્થાનથી પણ લોકો નોટ બદલવા અહીં પહોંચ્યા છે। તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબર સુધી બેંકમાં નોટ બદલાતી હતી, હવે 2000ની નોટ બદલવા માટે આરબીઆઈ જવું પડે છે। અંબાજીમાં પધારેલા બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ લલકાર કરી છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને જગાડવા અને એકત્રિત થઈ પગપાળા યાત્રા કરવાનો હુંકાર કર્યો છે। સાથે જ હાલ રાજ્યમાં વધતા જતા લવ જિહાદના કિસ્સાઓને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે લવ જિહાદ સ્કૂલ કોલેજમાં ફેલાઈ રહ્યું છે, તેમજ નવરાત્રીમાં ગરબામાં આવનારા મુસ્લિમ યુવકો પર પ્રહાર કર્યા હતા। ભાઈચારા નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ કરે, તેમજ ગરબામાં આવતા લોકોને ગંગાજળ તેમજ ગૌમૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ। जिहाद एक ऐसा जहर है जो हिडन जहर है, हिडन पॉइज़न, दिख नहीं रहा पर बहुत घातक है। जगहों जगहों पर हमारी हिंदुओं की बहन बेटियों को बहकाया जा रहा है मित्रवत तौर पर स्कूलों में कॉलेजों में। તરફ જ્ઞાન સહાયક યોજના રદ કરવા ભરૂચમાં કોંગ્રેસ મેદાને ઉતરી, પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે થયું ઘર્ષણ। જ્ઞાન સહાયક યોજના રદ કરવા અને કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે, ત્યારે ભરૂચમાં પણ આ જ મુદ્દે કોંગ્રેસ રોડ પર ઉતરી। રોડ પર બેનરો સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। ભરૂચમાં યુથ કોંગ્રેસના જોરદાર દેખાવો દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલી યોજી દેખાવ કર્યા હતા। રેલવે સ્ટેશન વિસ્તાર પર રોડ પર બેસી વિરોધ કરાયો હતો। કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર સળગાવવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણનો પણ બનાવ બન્યો હતો, જે બાદ પોલીસે દેખાવ કરી રહેલા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત 20થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। પોલીસે કેટલાક દેખાવકારોને ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી। પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને ધક્કે ચઢાવી પોલીસ વાનમાં બેસાડ્યા હતા। દરમિયાન પોલીસ અને કોંગ્રેસ નેતાઓ સામસામે આવી ગયા હતા। રાજકોટમાં હેલ્થ વર્કરોએ કર્યું હલ્લા બોલ, કોરોના કાળનું હજુ ભથ્થું નહીં આપતા કર્યો વિરોધ। આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા હેલ્થ વર્કર તેમની વિવિધ માંગોને લઈને રાજકોટ જિલ્લા પંચાયતની કચેરી ખાતે એકઠા થયા હતા। કોરોના કાળમાં તેમણે જે કામગીરી કરી તેને 130 દિવસનું ભથ્થું હજુ પણ આપવાનું બાકી છે, સાથે જ અનિયમિત પગારનું નિરાકરણ પણ નહીં આવતા હેલ્થ વર્કર્સે હલ્લા બોલ કર્યો। યુનિયન દ્વારા અવારનવાર કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓ તેમજ સરકારના પ્રતિનિધિ પાસે પોતાની રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ નિકાલ ન આવ્યો હોવાનું હેલ્થ વર્કર વિરોધ પ્રદર્શન કરી જણાવી રહ્યા છે। એકઠા થયેલા હેલ્થ વર્કરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા। તો મોરબી નગરપાલિકાના 300થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। સફાઈ કર્મચારીઓને કાયમી કરવા
લઘુત્તમ વેતન ચૂકવવા, સફાઈ કર્મચારીઓને ઓળખ કાર્ડ આપવા અને પગાર સ્લીપ આપવાની માંગને લઈને હડતાલ કરવામાં આવી. ધારાસભ્ય અને ચીફ ઓફિસરે યોગ્ય ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું. જો કે આશ્વાસન બાદ પણ સફાઈ કર્મચારીઓ હડતાલ યથાવત રાખી છે. છોટાઉદેપુરની સરકારી શાળામાં બાળકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. જીવાતવાળું પીરસાઈ રહ્યું છે અનાજ. છોટાઉદેપુર નગરની સરકારી શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં સડેલું અનાજ હોવાની ફરિયાદ સાથે વાલીઓનો હોબાળો. અનાજમાં અસંખ્ય જીવાણુઓ હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા ખળભળાટ મચી ગયો. છોટાઉદેપુર નગરમાં સ્થિત છોટાઉદેપુર પ્રાથમિક શાળા નંબર 2 બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં વપરાતા અનાજ બિલકુલ હલકી કક્ષાનું અને સડેલું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળામાં જઈ હોબાળો મચાવ્યો. વાલીઓએ મધ્યાહન ભોજનના રસોડામાં જઈ અનાજ જોતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. ઘઉં અને ચોખામાં પુષ્કળ પ્રમાણમાં જીવાતો જોવા મળી. વાલીઓએ શાળાના આચાર્યને બોલાવી અગ્ર રજૂઆત કરી. વાલીઓનો આક્ષેપ છે કે સરકાર પૂરતું અનાજ આપે છે, છતાં મધ્યાહન ભોજન સંચાલક અનાજ સગે વગે કરી બાળકોને સડેલું અનાજ જમવામાં આપી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. બીજી તરફ શાળાના આચાર્યએ પણ અનાજ ખાવા લાયક ના હોવાની વાતને સ્વીકારી છે. એટલું જ નહીં, જે સરકારી ધારાધોરણ મુજબ બાળકોને ભોજન આપવાનું હોય છે તેની સામે અપૂરતી સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવે છે. પંચમહાલની નર્મદાની મુખ્ય કેનાલમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું, ખેડૂતોના જીવ થયા હતા. નર્મદાની કેનાલો પંચમહાલના ખેડૂતો માટે અભિશાપરૂપ સાબિત થઈ ગઈ છે. તંત્રની બેદરકારી કહો કે લાપરવાહીના કારણે પંચમહાલની નર્મદાની કેનાલનું સમારકામ થતું નથી, જેથી નર્મદાની મુખ્ય નહેરમાં મસમોટું ગાબડું પડ્યું છે. કાલોલના રાજપુરા નજીક ગાબડું પડ્યું. ગાબડું પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે નર્મદાની કેનાલમાં ધસમસતું પાણી વહી રહ્યું છે, ત્યારે સામેની બાજુનો ભાગ ધડાધડ પડી રહ્યો છે, પાણીમાં વહી રહ્યો છે. 5 મીટર કરતા વધુ મોટું ગાબડું પડ્યું હોવાનો અંદાજ છે. આ દ્રશ્યો નિહાળી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. ભંગાણ સર્જાતા અધિકારીઓ દોડતા થયા. પથ્થરોથી સમારકામ શરૂ કરી દેવાયું. જો કે સંલગ્ન વિસ્તારમાં 2 દિવસ પાણી નહીં મળે. ગોધરા પાલિકાને પણ નથી મળી રહ્યું પાણી. સવાલ એ છે કે કેમ વારંવાર ગાબડા પડી રહ્યા છે? શું કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયો છે? લોટ પાણીને લાકડા જેવું કામ થયું છે? ચોમાસા વગર બોડેલીમાં વહી નદીઓ, રેલવે કરનાળામાં કમર સુધીના ભરાયા પાણી. કમર સુધી ભરાયેલા છે પાણી. કાર અડધી ડૂબી રહી છે. ખચોખચ ભરાયેલા પાણીની વચ્ચેથી પસાર થતો ટેમ્પો. બોડેલીના આ દ્રશ્યો ચોમાસાના નહીં પરંતુ આજના છે. તંત્રની બેદરકારીના કારણે બોડેલીના સુસ્કાલ અને પ્રતાપનગરના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ ચોમાસું નથી, છતાં સુસ્કાલ અને પ્રતાપ વચ્ચેના રેલવે ગરનાળામાં કેડસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. તંત્રના વાક્યે લોકો માટે અવરજવર કરવા માટે રસ્તો બંધ છે. સુસ્કાલ સહિત 7-8 ગામના લોકો આ રસ્તેથી પસાર થાય છે. પણ છેલ્લા કેટલાય દિવસથી ગરનાળામાં પાણીનો ભરાવો થતાં લોકો મૂંઝવણમાં મુકાયા છે. સામે કિનારે આવેલા 1 કિલોમીટર દૂર પ્રતાપનગર ગામે જવા માટે લગભગ 10-12 કિલોમીટરનો ચકરાવો લગાવવો પડે છે. કોઈ સાવચેતીનું બોર્ડ પણ તંત્ર તરફથી લગાડવામાં ન આવતા કેટલાય અજાણ્યા વાહન ચાલકો પાણીમાં ઉતરી જાય છે. ગરનાળાની સામે કિનારે રાયમુનિ મહારાજના મંદિરે જતા ભાવિક ભક્તોને પણ કષ્ટ પડે છે. 1-2 દિવસથી નહીં, છેલ્લા 8 દિવસથી તો પાણીનો સતત ભરાવો થઈ રહ્યો છે, પણ કોઈ પાણી કાઢવાની તસ્દી પણ નથી લેતું. ચોમાસું પૂરું થતાં કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં તે પણ હવે પાણી કાઢવા તૈયાર નથી. આ પાણી આસપાસના ખેતરોનું જમાણ અને નીચેથી જળ ફૂટતા હોવાથી આવતું હોવાનું લોકોનું કહેવું છે. હાલ તો આ રેલવેનું ગરનાળું સુવિધાની બદલે દુવિધારૂપ બન્યું છે. પાડાના વાકે પખાલીને ડામ જેવો ખાટ ઘડાયો છે. નવસારીના ચીખલીમાં દીપડાની દહેશતથી લોકોની રાતોની ઊંઘ હરામ થઈ. માનવીના લોહીના પ્યાસાએ ગામ માથેલી. દક્ષિણ ગુજરાતમાં આદમખોર દીપડાએ દહેશત ફેલાવી છે. ખાસ કરીને નવસારીના ચીખલી આસપાસના ગામડાઓ અને સુરતના મહુવા પંથકમાં દીપડાએ એવો આતંક મચાવ્યો છે કે લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. અહીં કેટલાક દિવસથી દીપડો લોકોના લોહીનો પ્યાસો બની ગયો છે. તાજેતરમાં સાળકપુર ગામે માનવપક્ષી દીપડાએ યુવતીનો જીવ લીધો હતો. પહાડ ફળિયાની ઘરના વાડામાં કામ કરતી યુવતી પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં 24 વર્ષીય છાયા પટેલનું મોત થયું હતું. જે બાદ હવે દીપડો ખુડવેલ ગામમાં મંદિર પાસે આંટાફેરા કરતો નજરે પડ્યો. દીપડાની સતત અવરજવરને કારણે ગામ આખું ધંધે લાગ્યું. વન વિભાગે પણ દીપડાના પાંજરે પુરાવા માટે પાંજરા મૂક્યા તો દીપડાને શોધવા ખેતરો પણ ખૂંદી રહ્યા છે, પરંતુ દીપડો છે કે હાથમાં જ આવતો નથી.
લોકો રાત્રે આ રીતે બેટરી લઈને નીકળી પડે છે. દિવસે આખું ગામ દીપડાને પકડવા આંટા મારે છે, છતાં દીપડો હાથમાં ન આવતા લોકો રીતસરના થરથર ધ્રુજી રહ્યા છે. શિકારની શોધમાં છોટાઉદેપુરમાં દીપડો જ શિકાર બની ગયો, કુવામાં ખાપક્યો. છોટાઉદેપુરના ગુંગાવાટડા ગામે દીપડાની દહેશત વધી રહી છે. માનવભક્ષી બનેલા દીપડાના કારણે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે, ત્યારે ગુંગાવાટડા ગામે દીપડાને શિકારની શોધ ભારે પડી ગઈ. શિકારની શોધમાં દીપડો જ શિકાર બની ગયો. છોટાઉદેપુરના ગુંગાવાડા ગામે દીપડો કુવામાં ખાબક્યો. શિકારની તલાશમાં ખેતરમાં પહોંચેલો દીપડો કુવામાં પડી ગયો. કુવામાંથી બહાર નીકળવા માટે દીપડાએ હવાતિયા માર્યા, છતાં સફળતા ન મળતા ગ્રામજનોએ સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણ કરી. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી દીપડાનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું. કુવામાં પાંજરું ઉતારી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જરૂરી આરોગ્યલક્ષી તપાસ કરી દીપડાને જંગલમાં મુક્ત કરવામાં આવશે. સુરતથી સમાચાર. પુણામાં પ્રેમીએ યુવતીને માર્યું ચપ્પુ. ઓયો રૂમમાં પ્રેમીએ યુવતીને ચપ્પુ માર્યું. ઘટના પહેલાના સીસીટીવી આવ્યા છે સામે. યુવતીનું ચોંકાવનારું નિવેદન. બળાત્કારનો પ્રતિકાર કરતા ચપ્પુ માર્યું છે. પુણા પોલીસે આરોપીને ધરપકડ કરી હોટલમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા તે સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઓયો રૂમની અંદર યુવક યુવતી ભેગા થયા હતા અને ત્યારબાદ મામલો તકરારમાં પરિણમી ગયો. પુણા પોલીસે આરોપીની હાલમાં ધરપકડ કરી લીધી છે. સીસીટીવીની મદદથી સમગ્ર ઘટનાનો કેસ ઉકેલાયો છે. પિત્ઝાના શોખીનો ચેતી જજો. સુરતથી સમાચાર છે. પિત્ઝામાંથી જીવાત નીકળવાનો વિડીયો વાયરલ થયો છે. સુરતના ઉલપાડમાં પિત્ઝામાંથી નીકળી છે જીવાત. કામરેજ ચાર રસ્તા નજીક લાફિનોઝ પિત્ઝા સેન્ટરની ઘટના પિત્ઝા આરોગવા પહોંચેલા દંપતી સાથે બની છે ઘટના. પિત્ઝામાંથી નીકળેલા વંદાનો વિડીયો વાયરલ થયો છે. ગાંધીનગરના ડીમાર્ટને 130 રૂપિયાનો ગોળ 1,00,000 રૂપિયામાં પડ્યો. ઘરનો માલ સામાન મોટાભાગના લોકો ડીમાર્ટમાંથી ખરીદે છે. સસ્તાની લાલચમાં ક્યાંક